તો એની અંદર જે શીખવાડ્યું છે તે આપણે અહીંયા બોર્ડ પર જોઈએ, બરાબર? તે
એની અંદર શું લખ્યું છે કે નામ નામની જગ્યાએ જે વપરાય, બરાબર? આપણને શું શીખવાડ્યું છે? નામની જગ્યાએ જે વપરાય તેને ઉપસર્ગ ફળ પ્રોનાઉન, ઉપસર્ગ કહેવાય છે. અનિરુદ્ધને જીવજંતુ ગમે છે, બરાબર? બધી જગ્યાએ શું છે? નામ વાપરેલા છે. એક વખત આવ્યું, બરાબર? દાખલા તરીકે એવું લખ્યું, જાગૃતિ અમારા ટીચર છે. જાગૃતિ અમને ગુજરાતી શીખવે છે. જાગૃતિ અમને શકે છે, પીછાના હોય તો પક્ષી
મુશ્કેલી સે મુશ્કેલી પડે તો કે ઉડવાની વરસાદથી બચવાની ઠંડીથી બચવાની તો ખરું જ પણ પાક લઈએ તો ઉડી જ નહીં શકે તો પછી બીજો બધું કેવી રીતે કરી શકીએ બરાબર એનો આન્સર આવશે ઉડવાની ઓકે હવે આવશે નીચે કેટલાક ઉખાણ આપ્યા છે તેમના જવાબ દેવકો મુશ્કેલી બિલાડી અને કબૂતર માંથી કોઈ એક છે દરેક વાક્ય માટે તમારે જવાબ ધરતા જવાનો એટલે કે ઇમેજિન કરવાના એમ છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચજો તે ખોબામાં સમાય શકે તેવું છે ખોબામાં આવી જાય શું દેડકો ખુશકોલી બિલાડી કે કબૂતર કબૂતર નહીં આવે ખિસકોલી નહીં આવે બિલાડી સમાય દેડકો સમાય છે તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે આગળના પગ પાછળના પગ કરતા એ ટૂંકા છે એટલે આગળના પગ નાના છે પાછળના લાંબા છે ઓકે એ તમારે ઇમેજિન કરવાનું છે તેને પૂંછડી છે બરાબર એક પૂરું થઈ ગયું કે તેને પૂંછડી છે એ તમારે એક વસ્તુ થયું સેકન્ડમાં તેને પૂંછડી છે તેના પગ એક સરખા છે તેની આંખ અંધારામાં ચમકે છે એ શું થયું પૂંછડી છે પગ સરખા છે અને અંધારામાં ચમકે બિલાડી તે લાંબો કૂકો લગાવે છે તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે તે ચોમાસામાં ઘસ દેખાડે છે બ્રાઉન બ્રાઉન બરાબર એ વસ્તુ તમારે લખવાની છે એના પછી એક્સરસાઇઝ કરવાની પેજ નંબર 47 પર આવી જાઓ આપેલા ચોપડામાંથી પાંચ જીવજંતુના નામ શોધી કાઢો બરાબર તો ઉપર આપેલું છે તેમાં છે જૂ માંગડ કરોળિયો ઈયળ વંદો બરાબર એમ તે પાંચ શબ્દો તમારે શોધવાના છે એના પછી નીચેની એક્સરસાઇઝ છે શબ્દ ઓળખવાના છે તો વાંકા ચૂકા ફોન્ટ આપેલા છે એમાંથી રાઈટ તો પહેલું છે અવલોકન બીજું છે વર્ગીકરણ ત્રીજું છે ત્રિકોણાકાર ચોથું છે જરૂરિયાત અને પાંચમું છે પર્યાવરણ બરાબર એના પછી એક્સરસાઇઝ ખાલી તમારે બોલવાની છે એટલે વાંચવાનું છે અને કોપી કરવાનું છે ઓકે નેક્સ્ટ પણ તમારે શબ્દ લખવાના છે ઓકે કરોડિયાનું જે ઝાડું છે એ તમારે દોરવાનું પણ નથી અને લગાડવાનું પણ નથી હાલ ઓકે હવે પેજ નંબર 49 પર આવી જાઓ વાંદરાને માછલા ન આવેને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો અને આ વાક્ય કોણ બોલ્યું હશે તેનો જવાબ અવાજ કરો અને તેનું નામ લખો એ ભાગે ઠંડી એ કોણ બોલે વાંદરો તેનો અવાજ શું થાય ભૂક ભૂક એ તમારે લખવાનું છે મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં એ વાક્ય સુધી બોલે છે બરાબર તેનો અવાજ શું કરવાનો છે આવડી અમથી એનું નામ લખવાનું છે સુગરી બરાબર આવડી અમથી સુગરી આવડા પોતા મને સલાહ આપે છે એ કોણ બોલે છે ખટખટ એટલે અહીંયા આન્સર આવશે વાંદરો બરાબર અહીંયા તમારે બાકીના આન્સર લખવાના છે હવે એના પછીની છે બે એક્સરસાઇઝ છે કરવાની નથી ચાલશે કારણ કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી લાસ્ટમાં એક જોક છે ધ્રુવ કહે છે આ પેન્સિલમાં દીર્ઘોઈ આવે કે હસવું આવી એમ કહે છે કે આ પેન્સિલ લખીએ ને બરાબર એમાં આ જે ઈ છે એ મોટી માત્રા છે બરાબર પણ એ શું ક્વેશ્ચન કરે છે કે મોટી માત્રા આવે કે મોટી માત્રા આવે બરાબર તો શિક્ષક કહે છે કે હસવું આવી એટલે કે મોટી માત્રા સોરી નવી માત્રા આવે છે બરાબર જ્યારે કે મને તો દીર્ઘોઈ કહી હતી શિક્ષક કહે તારી પેન્સિલ લાંબી હતી ને બરાબર તો અહીંયા આપણો ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થાય છે ધીમે ધીમે એક્સરસાઇઝ કરજો